નમસ્તે બાળકો કેમ છો મજામાં હવે તમારું ચેપ્ટર જો સત્તરમું છે સુગંધ કચ્છની એટલે કે કચ્છ તમે ગયા હશો ઘણા બધા કચ્છના પ્રવાસમાં ગયા હશે તો એની સુગંધ કેવી છે એમ કચ્છની સુગંધ એમ તો કચ્છ વિશે જાણવાનું છે તો એ પાઠના લેખક કોણ છે ડૉક્ટર દર્શના ધોળકિયા અને એનો જન્મ થયો તો અગિયાર એક ઓગણીસો બાસઠમાં તો હવે એને જો એ પત્ર દ્વારા સમજાવે છે તો પેલા પત્ર લખવાનો કેવી રીતના હોય તમને તો પેલા એમાં એડ્રેસ લખવાનું હોય છે તો જમણી બાજુ એડ્રેસ લખવાનું હોય છે તો જો એનું પોતાનું એડ્રેસ લખ્યું છે ડોક્ટર દર્શના ધોળકિયા ન્યૂ મિન્ટ રોડ પેરિસ બેકરી સામે ભુજ કચ્છ અને તારીખ લખવાની હોય છે એમાં કઈ તારીખે લખેલો છે એના વિશે એમાં લખેલું છે પ્રિય સૌમિત્રી મોટી બહેનનો ખૂબ વહાલ એટલે મોટી બહેને આ પત્ર લેખો છે એમ કોને લખેલો છે તો કે સૌમિત્રીને તો કે થોડા સમય પહેલાં જ પૂરા થયેલા લાંબા વેકેશનની યાદ હજુ પણ તને સતાવતી હશે ખરું ને વળી આવનારા દિવાળી વેકેશનમાં થનારા કાલ્પનિક પ્રવાસના સપના તારી રાત્રિની મીઠી બનાવતા હશે એટલે એની બહેન કહે છે એમ આ જો એ સંદર્ભમાં જ મને સૂચ્યું કે આવનારા દિવાળી વેકેશનમાં તું તારી મોસાળની ભૂમિ કચ્છના પ્રવાસમાં આવીને આપણા કચ્છની ભૂમિનો તેની સંસ્કૃતિનો પરિચય મેળવે તો કેવું ચાલ તને એવું બહુ મન થાય તે માટે હું હું તને કચ્છની વાતો કરું છું એની બેન છે ને આ કચ્છની બધી વાતો કરે છે એમ તને થશે કે એવું તે શું છે કચ્છની ભૂમિમાં અત્યાર સુધી તો એ રણના પ્રદેશ તરીકે ઓળખાતો હતો એમ કચ્છ છે એ એક રણ પ્રદેશ તરીકે ઓળખાતો હતો એમ હજુ હમણાં સુધી બહારથી આવતા લોકો માટે કચ્છનો એક અજાણ્યો સજારૂપ લાગે તેવો પ્રદેશ લાગતો હતો એમ એક અજાણ્યો હતો એમ એ કચ્છ હતો ને એક તો પ્રદેશ આવો અજાણ્યો જ લાગતો હતો અને ખરેખર જે લોકો કચ્છમાં રહ્યા હોય કચ્છને માણ્યો એમને સત્ય સમજાયું એ સૌ કચ્છ પ્રદેશના પ્રેમમાં પડી ગયા ને આવા પ્રદેશની ભૂમિનું તું પણ ઓળખે જાણે એના માટે કરીને તને આ પત્ર લખવા બેસી ગઈ છું એટલે એની બહેન કે તું કચ્છ વિશે બધું જાણ ત્યારે હું પત્ર દ્વારા બધું કચ્છનું બધું કહું છું એમ ભાઈ સોમિત્રી કેવો છે આપણો આ પ્રદેશ ધીંગી ધરા ધીંગી ધોરી ધીંગા બોલ ધીંગી બોલી જેવું વિધાન કચ્છ માટે વપરાયું છે ભારતનો એક વિશિષ્ટ પ્રદેશ એટલે કે કચ્છ આપણા આખા ભારત દેશમાં એક વિશિષ્ટ કરનો પ્રદેશ હોય ને તો એક કચ્છ છે એમ પ્રાચીન સમયમાં ભારતમાં પ્રવેશ કરવા માટે કચ્છ પશ્ચિમ ભારતનું પ્રવેશ દ્વાર ગણાતું હતું એમાં સમુદ્ર રણ અને પર્વતથી વીંચળાયેલા આ પ્રદેશની વિશેષતા જ પણ જ્ઞારી છે તો કે કચ્છમાં જો સમુદ્ર છે રણેય છે અને પર્વતથી વીંચળાયેલો છે એમ એટલે કંઈક ખાવ અલગ જ છે કચ્છ પ્રદેશમાં તું બસ અને ટ્રેન બંને દ્વારા આવી શકે છે માત્ર ગુજરાતમાં જ નહીં પણ ભારતના બીજા નંબરમાં સૌથી મોટા જિલ્લા કચ્છમાં પૂર્વથી પશ્ચિમ ફરતા કુલ નવ કલાક જેવો સમય લાગે છે એટલે કચ્છની અંદર આપણે ટ્રેન કે બસ દ્વારા ગમે ગમે એ જગ્યાએથી જઈ શકીએ છીએ એમ અને નવ કલાક જેવો સમય લાગે આખું ફરતા અને કચ્છમાં બે રણ આવેલા છે એક નાનું રણ અને મોટું રણ છે તો કે આ રણની શું વિશેષતા છે ખબર છે તો કે આપણે રણ કોને કહીએ કે રેતી હોય ને રણ કહેવાય છે પણ આ રણમાં તો ક્યાંય રેતીના ક્યાંય રણના લક્ષણ જ નથી એટલે કે ક્યાંય રેતી જોવા મળતી નથી આખી દુનિયાના રણોથી આ રણ આખું અલગ જ પ્રકારનું છે અહીં વર્ષમાં આઠ મહિના દરિયાનું પાણી હોય છે કચ્છની અંદર કેવું છે ખબર તો કે આઠ મહિના છે અને ચાર મહિના સુધી પ્રવેશ કરવા માટે સૂરજબારી પુલ તૈયાર કરવામાં આવ્યો છે વર્ષો પહેલા કચ્છ ચારે તરફ પાણીથી ઘેરાયેલો બેટ હતો એટલે એનો આકાર કાચબા જેવો લાગતો હોવાથી તેનું નામ કચ્છ પડ્યું છે એમ ભૂસ્તરીય હલનચલનથી કચ્છની ભરતી સમુદ્ર તટ પર આવતી થઈ ઉત્તરનો ભાગ પાણી વગરના રેતી વગરના સપાટ રણમાં પરિવર્તન થયો છે અને કચ્છની ઉત્તર અને પૂર્વમાં રાજસ્થાન આવેલું છે પૂર્વમાં બનાસકાંઠા તથા પાટણ અને દક્ષિણ પૂર્વમાં સુરેન્દ્રનગર અને દક્ષિણમાં કચ્છનો અખાત છે અને દક્ષિણ અને પશ્ચિમે અને પશ્ચિમે અરબી સમુદ્ર ભૂગવે છે કચ્છમાં ખડીક એક એવો ભાગ છે કે જે ચારે તરફ રણથી ઘેરાયેલો છે અને આ રણમાં પાણી ભરાયેલું રહે છે ખડીર બેટની વચ્ચે ધોળાવીરા નામે નાનું એક ગામ છે એટલે કે એમાં એક ધોળાવીરા નામનું એક ગામ છે એમ તો ન્યા શું છે ધોળાવીરામાં કેટલાક પુરાતત્વીય પુરાવો મળ્યા અને ખોદકામ કરતાં જમીનમાંથી સમગ્ર નગર રચનાની વિશાળતા જોવા મળી હતી જે હડપીય સંસ્કૃતિની યાદ અપાવે તેવી છે કચ્છના છેવાડે આવેલું ભારતનું પુરાણ પ્રસિદ્ધ અડસદ તીર્થધામમાં ગણાતું નારાયણ સરોવર આવેલું છે એટલે કચ્છની અંદર એક શું આવેલું છે તો કે નારાયણ સરોવર આવેલું છે જેની ચારે બાજુ શું છે દરિયો વચ્ચે પાણીનું સરોવર છે અને બે કિલોમીટર અંતરે કોટેશ્વરનો દરિયો પણ ગાજે છે કચ્છમાં આવું બીજું પ્રાકૃતિક સ્થળ તો કે ધીણોધરનો ડુંગર છે તો કે એક તો શું હતું નારાયણ સરોવર કીધું બીજું શું આવેલું છે તો કે ધીણોધરનો ડુંગર છે જ્યાં ધોરમનાથે તપશ્ચર્યા કરેલી હતી અને ઉત્તરે રણના કિનારે કાળો ડુંગર બિરાજમાન છે કે જ્યાં ગુરુ દત્તાત્રયના પગલા છે કચ્છની રાજધાની કઈ છે તો કે ભુજ શહેર ત્યાં વસેલું છે એટલે કે ભુજિયો ડુંગર કહેવાય છે જ્યાં ભુજંગ નામનું મંદિર પણ આવેલું છે આમ રણ દરિયો અને ડુંગરની વચાળે કચ્છ પ્રદેશને ભદ્રેશ્વર સુથરી કોઠારા જેવા ઉત્તમ નમૂના દગણ આવેલા છે પછી રવેચી માતાનું રમણીય સ્થાનક છે હાજી પીર જેવા રણમાં વસેલી દરગાહ જેવા અનેક સ્થળો પણ ત્યાં વિટાયેલા છે કચ્છ કંડલા કચ્છનું મુંબઈ પછીનું બંદર છે ગાંધીધામ કચ્છનું આધુનિક ગણાતું નગર છે એટલે કે આપણે કહીને કે કચ્છનું કંડલા એમ રણમાં રહીને લોકોની આજીવન સેવા કરનાર દાદા મેકરણ જેવા સંત કવિથી કચ્છનું સાહિત્ય ઓળખાયું છે જેમાં પછીથી ઘણા સાહિત્યકારોએ ભરતી કરી છે એમ તો વાહલા સૌમિત્રી આ છે આપણા પ્રદેશની સુગંધ તું એ સુગંધ લેવા જલ્દી જલ્દી આવીશ ને હું રાહ જોઉં છું મોટી બહેનનો વહાલ એટલે કે પત્ર પૂરો થાય એટલે કોને લખેલો છે તો કે નીચેનું નામ લખવાનું હોય છે તો કે બધું કચ્છ વિશેમાં જણાવેલું છે તો કે કચ્છમાં કેટલા કેટલા જોવાલાયક સ્થળો છે તો કે કચ્છ કેવું એક રણ છે એમ હતું ને તો મેં ક્યાંય રહેતી નથી પછી ઊંટ ઉપર બેસીને રણમાં ફરાય પણ એમાં ધોળાવીરા ગામમાં શું હતું અડપીય સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા હતા પછી નારાયણ સરોવર ડુંગર કાળો ડુંગર અને ડુંગર તેના ઉપર વસેલું શહેર પણ છે એમ તો હવે એના વિશેના બધા આધારે તમને પ્રશ્ન જવાબ આવશે તમને કચ્છ વિશેના કે આ પત્ર કોને લખેલો તો કે એની મોટી બહેને લખેલો છે એના ભાઈને સૌમિત્રીને હવે એના આધારે જે બધા પ્રશ્નો જવાબ આવશે ને તમે લખવાનો પત્ર કેમ લખાય તો કે પહેલાં તમારે એડ્રેસ લખવાનું હોય છે હવે ને જમણી બાજુ તમારું એડ્રેસ લખવાનું હોય પછી ત્યાંથી ચાલુ રાખ કરવાનું કે જેને લખવું હોય એને સંબંધન આપવાનું પછી જેના વિશે લખવું હોય છે એ બધું લખવાનું હોય છે